ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવતા જ હવે વિવિધ સમાજ દ્વારા સત્તા પક્ષ અને વિપક્ષને પોતાની તરફે કરવા અને પોતાના સમાજના લોકોને ટિકિટ આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે રાજપૂત સમાજને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 25-30% ટિકિટ આપવાની માંગ સાથે આગામી સમયમાં કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતામાં રેલીનું આયોજન કરાનાર છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હવે દરેક સમાજ પોતાની તાકાત બતાવવા મેદાને આવી ગયું છે। ત્યારે કરણી સેના દ્વારા રાજપૂત સમાજને લઈને એક મિટિંગનું આયોજન કરાયું હતું। કરણી સેનાના રાજ્ય શેખાવતે સુરતમાં પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં 25-30% ટિકિટ રાજપૂત સમાજને આપવામાં આવે અને ભાજપ કોંગ્રેસ આપ કે પછી એનસીપી જે પાર્ટી રાજપૂત સમાજમાં ટિકિટ આપશે તેને અમે જીતાડીશું। રાજપૂત સમાજની તાકાત દેખાડવા આવનારા સમયમાં ક્ષત્રિય એકતા મહારેલીનું પણ આયોજન કરાશે જેના માધ્યમથી સમાજ એક થશે તેમ જણાવ્યું છે। શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના નેજા હેઠળ છેલ્લા એક વર્ષથી ક્ષત્રિય એકતા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે અને સાથે સાથે ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલનનું પણ આયોજન કરવા જઈ રહ્યા છે અને અમે કરી ચૂક્યા છીએ અને આવનારા સમયમાં ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં જ્યાં જ્યાં અમારું પ્રભુત્વ છે ત્યાં ત્યાં અમે આ ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી મહાસંમેલનનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। હેતુ માત્ર એક જ છે કે હવે સમાજને તમામે તમામ ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ અપાવવાનું છે। આવનારા સમયમાં સરપંચથી લઈને સાંસદ સુધીના ચુનાવમાં જ્યાં જ્યાં પ્રભુત્વ છે ત્યાં ત્યાં સમાજને પ્રતિનિધિત્વ મળે, ઉમેદવારી મળે અને રાજનીતિક પાર્ટીઓ જે અન્યાય કરતી આવી છે અન્યાય અમારો બંધ થાય। અમે ગામડે ગામડે પ્રવાસ કરીએ છીએ, ગામડે ગામડે સમાજ ભેગો થયો છે, સમાજે માથાઓ ગણાવી દીધા છે, પદ્માવતથી લઈ લુવાડાની ઘટના સુધી તમે જો અમે સફળતા મેળવી છે, સમાજની એકતાના લીધે સફળતા મેળવી છે। એટલે આપના માધ્યમથી હું રાજનીતિક પાડીને કહેવા માગું છું કે હવે અન્યાય અમે બરદાસ્ત નહીં કરીએ। 567 રજવાડા અમારા હતા અને દેશની અખંડતા માટે 567 રજવાડા અમે સમર્પિત કર્યા, એ પછી અમારા સાથે અન્યાય થતું આવ્યું છે, પણ હવે આ સમાજ અન્યાય બરદાસ્ત નહીં કરે। રાજનીતિક પાર્ટીઓ અમને ટિકિટ આપવી પડશે અને જે અમારા આ શક્તિ પ્રદર્શન છે, ક્ષત્રિય એકતાનું જે આ શક્તિ પ્રદર્શન અમે કરવા જઈ રહ્યા છે, એ શક્તિ પ્રદર્શનના માધ્યમથી અમને વિશ્વાસ છે કે આવનારા સમયમાં અમને 25-30% સીટો આવનારા વિધાનસભાના ચુનાવમાં આ ક્ષત્રિય સમાજને અવશ્ય મળશે અને જો નહીં પણ મળે તો પણ કરણી સેના પરિવાર આ સમાજના ઉમેદવારોને ઉમેદવારી આપશે અને જીતાડશે। ના ના, જે પાર્ટી સમાજના ઉમેદવારને પ્રતિનિધિત્વ આપશે એ પાર્ટીને અમે સમર્થન કરીશું। અમે કોઈ પર્ટિક્યુલર પાર્ટીના અમે ફોલોઅર નથી, અમારું એક જ ધ્યેય છે કે જે પાર્ટી સમાજના ઉમેદવારને ઉમેદવારી આપે, જ્યાં જ્યાં અમારું પ્રભુત્વ છે એ પાર્ટીને અમે સમર્થન કરીશું, કારણ કે હવે અમારે જનતાની સેવા કરવી છે, અમારે રજવાડા પાછા લેવાના છે અને સુશાસન કરવાનું છે, એટલે એ અમારો અધિકાર છે અને એ ક્ષત્રિયોનું ધર્મ પણ છે, એટલે આ ધર્મ અમે નિભાવવા માંગીએ છીએ। એટલે આવનારા સમયમાં અમે ટિકિટો પણ લઈશું અને સમાજને આ સરકારમાં એમની જગ્યા પણ અમે સુનિશ્ચિત કરીશું। રાજ શેખાવતે એમ પણ જણાવ્યું હતું કે રાજકીય પાર્ટીઓ રાજપૂત સમાજ સાથે અન્યાય કરે છે, જો કોઈ પણ પાર્ટી ટિકિટ નહીં આપે તો અમારા ઉમેદવારો વિપક્ષમાં લડાવીશું અને રાજપૂત સમાજનું રજવાડું પરત જોઈએ તેવી વાત પણ રાજ શેખાવતે કરી હતી। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।